આપણી ચારે બાજુ હવાનું આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ તમે પૃથ્વી ફરતે આવેલા આવરણથી પરિચિત છો વાતાવરણ એ પૃથ્વીની સપાટીથી લગભગ એક હજાર કિમી સુધી ફેલાયેલું છે વાતાવરણની હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે વાતાવરણનું દબાણ પદાર્થો પર કઈ રીતે અસર કરે છે તે જોઈએ સૌપ્રથમ ગ્લાસમાં પાણી ભરો ગ્લાસની સપાટી સુધી પાણી ભરવાનું છે એક કાર્ડ પેપરનો ટુકડો લ્યો પાણીથી પૂરેપૂરા ભરેલા ગ્લાસ પર તે કાર્ડ પેપરનો ટુકડો મૂકો હવે ગ્લાસ ઉપર હાથ રાખી ગ્લાસને ઊંધો કરો આમ કરવા છતાં કાગળ કે પાણી નીચે પડતા નથી આમ થવા પાછળનું કારણ હવાનું દબાણ કે વાતાવરણનું દબાણ છે ગ્લાસમાં પાણી પૂરેપૂરું ભરતા ગ્લાસમાંની હવા બહાર નીકળી જાય છે જ્યારે વાતાવરણમાં તો હવા છે જ જે કાર્ડ પેપર પર દબાણ લગાડે છે તેથી કાર્ડ પેપર કે પાણી નીચે પડતા નથી તમે રબરના ચૂસકનો ઉપયોગ કર્યો જ હશે આ ચૂસકને જ્યારે કોઈ સમતલ લીસી સપાટી પર જોરથી દબાવીને મૂકવામાં આવે છે ત્યારે તે સપાટી સાથે ચોંટી જાય છે કારણ કે જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે ચૂસક અને સપાટી વચ્ચેની મોટાભાગની હવા બહાર નીકળી જાય છે ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે જો ચૂસક અને સપાટી વચ્ચેની બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ માણસ ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરી શકતું નથી આ બંને પ્રવૃત્તિ પરથી આપણે સમજી શકીએ કે વાતાવરણ દરેક પદાર્થ પર કેટલું દબાણ લગાવે છે વાતાવરણના દબાણની વાત કરીએ તો પંદર સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટરનો ચોરસ લઈ તેના પર લગભગ બસો પચીસ કિલોગ્રામ એટલે કે અંદાજે બાવીસો પચાસ ન્યૂટન વજનની વસ્તુ હોય તેટલું બળ લાગતું હોય છે આટલા વજનની અસર હેઠળ આપણે દબાઈ જતા કે કચડાઈ જતા નથી તેનું કારણ શું હોઈ શકે તેનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણની દબાણ જેટલું જ છે તેથી તે બહારના દબાણને નાબૂદ કરી દે છે